કહેવાનું જી છે કે આપણે જ્યાં જઈએ અહીંયા કર્મ ઉપર નજર રાખીએ, કારણ કે બાકી સાબિતી તો આ જગતમાં કોઈ કોઈને કરી જ નથી, કોઈ કોઈથી થવાનું નથી. યુગોના યુગો વયા ગયા, જિંદગીઓ પૂરી થઈ ગઈ, આટલા સંતો આટલા મહાપુરુષો આટલા ઋષિ મુનિઓ વયા ગયા, કોઈ કંઈ સાબિત કરી શક્યું કોઈના જીવનમાં? તોય બધાને કંઈક ને કંઈક તો હવે અહીંયા ક્યાં આપણે કહીએ, આપણે ભગવાન શિવને માનીએ, ભગવાન કૃષ્ણને માનીએ, ભગવાન રામને માનીએ, ત્યાં તમે કંઈક માનતા કરો ને તમારી માનતા પૂરી ન થાય તો ત્યાં તમે ભગવાનને બદલી નાખો છો. પછી હવે તમે બીજા બીજા બિચારા કોને સાબિતી દેવે, બીજા કોણ તમને સાબિતી દે જીવનની? શ્રદ્ધા એટલે ઉડી જાય છે કે તમારું ધાર્યું નથી થતું, તમારે તમારું ધાર્યું કરાવવું છે, કરાવવું છે એટલે શ્રદ્ધા ઉડી જાય. શ્રદ્ધા તો હતી જ નહીં, સ્વાર્થ હતો. શ્રદ્ધા હોતો તો તમે એને પકડીને બે હાથ જીવનના છેલ્લા શ્વાસ સુધી કે ઊંધું થઈ જાય ચતુ થઈ જાય તોય જી છે એ મારું એ એક જ. હા, શ્રદ્ધા હતી જ નહીં બા, અહીંયા સ્વાર્થ જ હતો. જો શ્રદ્ધા હોત ને તો જિંદગી તરી જાત આખી. કારણ કે જે જશે ને એ જવા દેવા વાળી તું જ જઈશે નક્કી કરવા વાળી કે આ યોગ્ય નથી, તારો રસ્તો અલગ છે, તારે આ કરવાનું છે. આપણી દ્રષ્ટિ અહીં અહીં દેખ વા 1 કિલોમીટર સુધી દેખાય, પછી આગળનો જોઈ પાછું 1 કિલોમીટર જઈને ઊભું રહેવું પડે, પૂછું તો આપણને દેખાય આગળનું કે હવે આગળ શું છે, એને ન ખબર હોય આપણી. તો એ એ શ્રદ્ધા અને એ વિશ્વાસની વાત છે. પણ પછી હવે ન થાય મારું ધાર્યું, કાલ હવે એમ કહો હવે અમરમાં તો આ ન કહી રહ્યું, હાલો હવે તમે બીજા દેવને પકડો કે બીજા દેવીને બીજા ભગવાનને, બધું એક જ છે, બધા એક જ અણુના અંશો છીએ આપણે. પણ વસ્તુ મૂળ મગજમારી ક્યાં છે? આપણું ધૈર્ય ન થાય, આપણે જે જોઈએ છે એ, અને આપણે માત્ર સુખ જ જોઈએ છે. કોઈ ભગવાન પાસે જઈને કે મંદિરમાં એમ કીધું કે મન લાય તો થોડું દુખ આપો, તો કે કોઈ માગે ને બેન તો મોઢે માગે, અંતરાત્માથી કોઈ દુખ ના માગે. તમારા અંતરાત્માનો અવાજ દુઃખ માગે એવો કોઈ જીવ હું આવી ગયો હું ન માગું. માગે એટલે આપણે આપણો આપણા જીવનનો મનુષ્ય જીવનનો એક જ ખેલ છે કે મને જોઈએ એ મળે અને એની દોડ, બસ બીજી કાંઈ વાત નહીં. આપણે જ રોજ સવારથી ઉઠીને હુઈએ ત્યાં સુધી એક જ વસ્તુ પામવાની દોડ, મને જે જોઈએ છે એ બધું મને મળે. તો ઈશ્વરે એમ કહે છે કે મેં તને કંઈક કરવા કાર્ય મોકલો એ તો કઈ, હું એવું ક્યાંક ઈચ્છું છું કે મને જોઈએ એવો માણસ મેં બનાવીને મોકલો તો કે કોકનું કલ્યાણ કરશે, કોક માટે કંઈક કાર્ય કરશે. મનુષ્ય જન્મ જેના માટે મેં મોકલો છે, જે કાર્ય સિદ્ધ કરીને સાર્થક કરવા માટે, એ માયલું કરીએ આપણે? આજનું કરીએ, કાલનું કરીએ, વરહદીનું કરીએ, દહ વરહનું કરીએ, છોકરાનું ને એના છોકરાનું, પણ એ એના માટે જે કરવાનું છે ને પ્રસાદ લેવા જોઈએ. મમતા કોને કહેવાય ખબર? મમતા શબ્દ ખરેખર પ્રેમ નો છે. મમતા શબ્દ છે જેની, જે મમતા છે ને ત્યાં ક્યાંય તમારો કઈ સ્વાર્થ જ નથી. માની મમતા, બાપની મમતા, બાળકની મમતા, આ મમતા તો પ્રેમનો શબ્દ છે, નિસ્વાર્થ છે. પણ આ તો બધી લાલચું છે, આપણી વૃત્તિઓ લાલચું વૃત્તિઓ છે. બાકી જેને મમતા લાગી હોય ત્યાં તો કઈ હોય જ નહીં, ત્યાં તો એ ક્યાં રોટલી તો બા કે ધુવાડા કાઢે મેં તો ફેરવો મારી લો, કારણ કે આપણને ભાવ એટલો અંદર થી એટલે હોય કે જે વ્યક્તિ ધૂળ ખાતું હતું, ગારો ખાતું હતું, વાડ ખાતું હતું, એ આજે જમે છે ને હાઈ છે, તો આપણને આપણું બાળક હોય 3-4 ટાઈમ જઈમું ન હોય ને આપણું બાળક જમવા બેસે તો માને શું થાય, નહીં મારું છોકરું બેઠું જલ્દી, કેટલો ભાવ હોય ત્યારે વિચારો, અંદરથી ત્યારે કેટલો ભાવ હોય. એવો ભાવ તમે દરેક જીવો પ્રત્યે રાખો ને,
ત્યારે તમે નિસ્વાર્થ થાવ. તમારું સંતાન હોય ચાર પાંચ ટાઈમ ન જમે અને સામેથી એ રમતું રમતું આવીને એ કંઈક ખાવાનું ઓલું કરો તો તમે માં અંદરથી એમ કેટલું ઓલું થાય લાય જલ્દી ખવડાય, એટલો ભાવ તમને છે ને બીજા પ્રત્યે જલ્દી થવા માંડે ને. મને એટલે અંતર ન થતો કેમ કે હું દરેક જગ્યાએ હું ત્યાં જઈને બેઠું, એની જગ્યાએ હું જ આની જગ્યાએ માર છોકરી હોય તો હું કેટલું ધ્યાન રાખું. આની જગ્યાએ પછી માનો કે આ અત્યારે હાકરે બાંધેલા છે એની જગ્યાએ હું કોઈ તો હાકરે બાંધેલી હોય તો મને શું થાય અંદરથી કે છોડો જલ્દી કાઢો અહીંથી નવડાવો મને જલ્દી ખવડાવો. એમ એક એક પ્રભુજીને લેવા જાઉં ત્યારે હું એની જગ્યાએ જઈને બેસી જાઉં કે આ હું હડું છું, હું ગટરમાં પડી છું, હું ઉકેડામાં પડી છું, મને બાંધીને રાખી છે તો શું થાય. તમે તમારી જાતને એમાંથી કાઢવાના કેટલા પ્રયત્નો કરો સરખ ન કરો તો એ તમે ભૂલી જાઓ ને કે મારું શરીર કેવું છે, મારું મોઢું કેવું છે, હું ક્યાં પડી. તમને સામે સામેવાળા પાત્ર ઉપર અપેક્ષાઓ આવતી હોય કે મને જલ્દી આમાંથી કાઢ. સીધી સરળ વાત કે તમે 15 દી તાવ આવ્યો ને ખાટલામાં પડ્યા ઊભા થવાનું તેવળ નથી, તમને કોઈ ઊભું કરવા વાળું છે ને. તમે ઘણીએ રાયડું દેખાડા કરો પણ તમને કોઈ ઊભું કરવા વાળું નથી, પણ એક કોક વ્યક્તિ આવીને એમ કે બા ઊભો કરું તો તમને એના પ્રત્યે થાય હા મને જલ્દી ઊભો કરી કરો ને. તમે ઈ ભાવ રાખવો પડે કે આ જ્યાં પડ્યા ત્યાં અમે છીએ. ગટરમાં તો ગટરમાં પરમાબાઈ નથી, પરમાબાઈ ને હાકરે નથી બાંધતા, હાકરે જલપાને બાંધી છે. અત્યારે જલપા ધૂળ ખાય છે, જલપા વાળ ખાય છે, જલપા લીપી લીપી ને બધું ખાય તો તૈયાર તમને એમ થાય કે હું આને કાઢું.